તાલુકાના જેતલસર ગામે ગઈકાલે એક 17 વર્ષની દીકરીને છરીના ઘા મારીને ઝીકીને હત્યા કરવામાં આવી. તેના વિરોધ સ્વરૂપે આજે જેતલસર ગામ સજ્જડ બંધ. ગઈકાલે જેતપુરના જેતલસર ગામે જે બનાવ બન્યો તેમાં સૃષ્ટિ કિશોરભાઈ રૈયાની પર છરીના 32 જેટલા ઘા ઝીકતા સગીરાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને તેના બચાવમાં પડતા તેના નાના ભાઈને પણ છરીના ઘા ઝીકતા જેતપુર સિવિલ દ્વારા રાજકોટ રિફર કરવામાં આવેલ છે. સૃષ્ટિની જે ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં આજે સમગ્ર ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને ગ્રામજનો દ્વારા આરોપીની જાહેરમાં સરભરા કરવામાં તેમજ ફુલેકુ કાઢવાની માંગ કરી રહ્યા છે જેથી કરીને આવા આવારા તત્વોને બીજેવરાવ કૃત્ય ના કરે. સગીરાના પિતા દ્વારા પણ એવી જ માંગ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી એમની માંગ ના સંતોષાય ત્યાં સુધી સગીરાની ડેડ બોડી સ્વીકાર કરવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર. મારી માંગ એ છે કે આવા અસામાજિક તત્વોને સબક મળે એટલા માટે ગામમાં એનું સરઘસ કાઢવું જોઈએ, બરાબર છે? અને મારી છોકરીની ડેડ બોડી ત્યાં સુધી હું નહીં સ્વીકારું, બરાબર? યોગ્ય અને મારી દીકરીને યોગ્ય ન્યાય મળું. તમારું નામ? ઈશ્વરભાઈ રૈયાણી. જેતલસર ગામમાં ગઈકાલે જે દુઃખદ ઘટના બની છે જેમાં સગીરા અને તેના સગીરભાઈ પર જે હુમલો થયો તેમાં સગીરાનું મોત નિપજેલ છે, જ્યારે જે સગીરાનો ભાઈ છે તેમને અત્યારે રાજકોટ રિફર કરેલ છે. તેમની સ્થિતિ પણ ગંભીર ગણાવાઈ રહી છે. તો આવા જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે જેતલસર ગામના તમામ ગ્રામજનો અહીંયા એકઠા થયા છે અને આવા આવારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી લોકોની માંગ છે. જ્યારે તેમના પરિવારજનોની પણ એવી માંગ છે કે આવા સામાજિક તત્વો છે તેને આ આરોપીને અહીંયા ગામની અંદર લઈ આવી અને તેની સરભરા કરવામાં આવે, તેનું જાહેરમાં ફુલેકો કાઢવામાં આવે જેથી કરીને આવા બીજા જે સામાજિક આવા અવારા સામાજિક તત્વો છે તે આવા કાર્યો કરતા અચકાય અને સુલે શાંતિની સ્થિતિ જળવાઈ રહે તેવી તેની માંગ છે. ત્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ ગામ લોકો આજે ગામ બંધ કરીને, આમ તો ગઈકાલથી જ આખું ગામ બંધ છે, આજે પણ બંધ છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગામ સંપૂર્ણ બંધ રહેશે.